વેરી સિમ્પલ અને ઇઝીએસ્ટ ટોપિક તમને ક્વેશ્ચન નંબર 58. શું કામ વેરી સિમ્પલ અને ઇઝીએસ્ટ ટોપિક કહું છું કે એમાં તમને બધી જાતની તમારા ઉપર છૂટછાટ છે. તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું હોય અને ચિત્ર આધારે તમારે એ પિક્ચર છે ને ડિસ્ક્રાઇબ કરવાનું, અને ઈ ઓનલી 10 સેન્ટેન્સીસ. કેવી રીતના કરાય? તો કે પેલા એક માર્કમાં એક સેન્ટેન્સ, એટલે કે હાફ માર્કની અંદર, તો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, એવું લખી નાખાય. જો પિક્ચર જોતા જ ખ્યાલ આવી જાય ને, તો પિક્ચર જોતા જ, એમ કે મને એવું ખ્યાલ આવ્યો કે આ સી સોર છે, દરિયા કિનારો છે, તો હું લખી નાખીશ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ફલાણા ઢીકણા પૂછડા, જે કોઈ હોય મને દેખાતું હોય એવું લખું. બગીચો હોય તો ગાર્ડન, સ્કૂલ હોય તો સ્કૂલ, સ્કૂલ રિસેસ ટાઈમ હોય તો સ્કૂલ રિસેસ ટાઈમ લખું છું, બરાબર. પણ પેલા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ કરીને પિક્ચરનું ન ખબર પડતો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સમથિંગ ક્રાઉડેડ પ્લેસ. કારણ કે ઘણી વાર એવું બનશે કે એવું તમને ચિત્ર આપ્યું તમને ખ્યાલ જ નહીં આવે, કેમ કે કોઈ રોડનું એવું ચિત્ર આપી દીધું હોય, માર્કેટ જેવું દેખાતું જ નહીં, ખાલી રોડ જ દેખાતો હોય. તો ક્રાઉડેડ પ્લેસ એવું લખો, તો સમ ક્રાઉડેડ પ્લેસ, પણ અહીંયા ચિત્ર દેખાય છે આપણને, તો આપણે લખી શકીએ. તો આ પેલી વાત થઈ, આપણે હાફ માર્ક સ્કોર કરવાની વાત થઈ 1-5 માંથી હાફ માર્ક આ રીતના સ્કોર થયો. હવે તો આપણે તમારી પાસે ચિત્ર છે ને, ચિત્રમાં થોડુંક ચિત્ર ઉપરનું કામ, પેન્સિલ હાથમાં લેવાની અને પેન્સિલમાં જ્યાં જ્યાં તમને સિંગ્યુલર ઓબ્જેક્ટ, જો હું બોલું છું સિંગ્યુલર ઓબ્જેક્ટ એટલે એક વસ્તુ અથવા તો એક વ્યક્તિ, અહીંયા ઓબ્જેક્ટમાં તમારે થિંગ સમજી લેવાનું ને પર્સને સમજી લેવાનું. તો અહીંથી હું જોતો જાઉં છું ભાઈ, એકો એવા કેટલા, અહીંથી હું શરૂઆત કરું છું. તો મને બોટ મળી, સન રાઈઝ અથવા સેટ થઈ છે, એક એક વસ્તુ હું જોઉં છું. એક એક વસ્તુ કઈ છે? તો કે આ ભાઈ એક વ્યક્તિ છે ને, એ આઈસ્ક્રીમ સેલિંગ કરે છે, આઈસ્ક્રીમ સેલ કરે છે. એક એક વસ્તુ એ હું એવું જોઉં છું અત્યારે. બોટ બે છે, એક નથી, બરાબર. અથવા એક ગણું હોય તો આપણે આને શિપ કહી દઈએ, આને બોટ કહી દઈએ, એટલે ભાઈ અલગ અલગ તમારા બે સેન્ટેન્સ થઈ ગયા. હાલો થઈ ગયા, આપણી ઉપર આધાર છે, આપણે હું અલગ કરીએ છીએ. કાઇટ છે. હવે જેટલા સિંગ્યુલર ઓબ્જેક્ટ થયા, જો 1, 2, 3, 4, 5 અને એક બલૂન વેન્ડર છે, 6. 6 સેન્ટેન્સ તમે સિંગ્યુલર ઓબ્જેક્ટ ઉપર લખવાના. કેવી રીતના? તો કે આવી રીતના જો, ધેર ઇઝ એ, પછી કોઈ પણ જગ્યા સ્થળ દર્શાવવા માટે પ્રીપોઝિશનનો ઉપયોગ કરવાનો, ઇન, ઓન, નિયર, બરાબર. આવી રીતના ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ એક વસ્તુ લઈ લઈએ, તો શિપ છે, તો કે ધેર ઇઝ એ શિપ ફ્લોટિંગ ઓન ધ, પ્રીપોઝિશન તરીકે ઓન લ્યો, વોટર. કહેવાનો મતલબ એમ કે આપણે એક ઓબ્જેક્ટ લીધું, એ ઓબ્જેક્ટ વિશે આપણે એક સેન્ટેન્સ બનાવ્યું, તો આવા સેન્ટેન્સ આપણે બનાવ્યું, જેમ કે વી કેન સી આઈસ્ક્રીમ સેલર ઓન ધ સી શોર, ઓન ધ સી શોર, ઓન ઈ પ્રીપોઝિશન થયો. ધેર ઇઝ એ આઈસ્ક્રીમ સેલર અથવા ધેર ઇઝ અ કાર્ટ, આઈસ્ક્રીમ કાર્ટ, તો આવા સેન્ટેન્સ તમે લખી નાખો. ધેર ઇઝ અ બલૂન વેન્ડર. હવે પછી ટેન્સ નો યુઝ, તો કે ટેન્સ કયો હશે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તમારે આવા સેન્ટેન્સ લખવાના, જો એ દેખાતું હોય તો. અહીંયા તમારે એમ નો યુઝ નહીં થાય, કારણ કે તમે પોતે ચિત્રમાં નહીં હોય, એટલા માટે તમારે કાં ઇઝ નો કાં આર નો, સિંગ્યુલર ઓબ્જેક્ટ છે એટલે ઇઝ નો. આઈસ્ક્રીમ સેલર ઇઝ સેલિંગ આઈસ્ક્રીમ ટુ ધ લેડી વિથ એ બોય, ઠીક છે, કમ્પ્લીટ. તો અહીંયા આઈસ્ક્રીમ સેલર વિશે તમે સેન્ટેન્સ લખો તો એની એક્શન, તો બલૂન વિશે, બલૂન વેન્ડર ઇઝ સેલિંગ બલૂન ટુ એ ગર્લ, થઈ ગયું સેન્ટેન્સ. હવે બે સેન્ટેન્સ થઈ ગયા, તમારે 10 સેન્ટેન્સ જ લખવાના. જોજો, છતાં તમે ઘણા ધારો એટલા સેન્ટેન્સ લખી શકો છો. ધેર ઇઝ એ બોય ફ્લાઇંગ કાઇટ, એક છોકરો છે કે જે પતંગ ઉડાડી રહ્યો છે.
देर इज देर आर અને તમારે બીજો કયો ટેન્સ મે તમને કીધો યાદ હોય તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરણ જો આ સિંગ્યુલર ઓબ્જેક્ટ ઓર પ્લુરલ ઓબ્જેક્ટ આવા સેન્ટેન્સ લખી નાખો ધેર આર અથવા તો સમ આર અથવા તો કોઈ પણ જગ્યાએ નિશ્ચિત હોય સંખ્યા તો નિશ્ચિત સંખ્યા હોય તો કીધું કે આવું છે અહીં નિશ્ચિત સંખ્યા છે બે બે લોકો તો કે ટુ પર્સન ધેર આર ટુ પર્સન સ્વિમિંગ ઇન ધ બોટ ખ્યાલ આવી ગયો વેરી ઇઝી જ્યાં જ્યાં સિંગ્યુલર ઓબ્જેક્ટ છે ત્યાં ધેર ઇઝ પ્લુરલ છે ત્યાં ધેર આર અને એની એક્શન તમે એડ કરી દો તમે 10 સેન્ટેન્સ શું તમે ધારો તો 20 સેન્ટેન્સ લખી શકો પણ 20 સેન્ટેન્સ લખવાના નથી પેલા લખી નખાય રફમાં અને પછી એમાંથી સારા સારા સેન્ટેન્સ સિલેક્ટ કરીને મૂકી દેવાય ઓકે તો છે ને એકદમ સિમ્પલ આ તમને 5 માર્ક્સ એમને રોકડા મળી જાય ઇઝીએસ્ટ ટોપિક છે થોડા આપણી પાસે કોઈ પણ સાહિત્ય હોય ને સાહિત્યમાં આપણે એનું વર્ણન જોઈએ ને તો અમુક શબ્દો આપણે એમને આવડી જશે જો ખાલી એક જ ટેન્સ તમારે યાદ રાખવાનો છે એક જ ટેન્સ કયો હતો ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને એમાં ધેર ઇઝ અને ધેર આર વાળા સેન્ટેન્સ સિંગ્યુલર અને પ્લુરલ અને બાકી જે ટાઇટલ છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ કરીને ઠીક છે ઓકે થેન્ક યુ સો મચ અને બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ